અચ્છા એ મહાત્મા આવ્યા. અરે બેટા તને કહ્યું ને કે તું બધા સાથે બેસી જા, એઠું જૂઠું શા માટે કા? જી બાપજી, ફરી ત્રીજું ટાણું થયું ભોજનનું, હું જમવા ન બેઠો. અને એ મહાત્માનો પ્રસાદ જેણે એઠું વધારેલું છે એ આરોગ્ય છું. ફરીથી એ મહાત્મા મને ભાળી ગયા, બેટા તું આવું શા માટે કરે? એઠા જૂઠા પ્રસાદને શા માટે આરોગ્ય છે? બધાની સાથે બેસ. ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા. નારદજી કહે છે, દૂરથી વંદન કર્યા, મહાત્મા ક્ષમા કરશે, મારે તમારું એઠું જ ખાવું છે. તમારી પ્રસાદી માત્ર બે ચાર દાણા હું ભોજનના લઉં છું, પરિતૃપ્ત થઈ જાઉં છું. મહાત્મા મને ના ન પાડો, મારે આ કાયાનું કલ્યાણ કરવું છે. તમારા જેવા સંત મહંતોનો એઠો પ્રસાદ, હા હા, એ મહાત્મા ઓળખી ગયા. વાહ બેટા વાહ, બહુ સારું. સાડા ચાર મહિના પૂરા થવામાં છે. નારદજી કહે છે કે મને ક્યાંય ચેન પડતું નથી. અરે હવે તો બે ત્રણ મહિના, બે ત્રણ દિવસ રહ્યા, આ સાધુ સંતો ચાલ્યા જશે, હું કેમ મારું જીવન વિતાવીશ? મને હવે ભક્તિનો રંગ લાગ્યો છે, સંતો મહંતો ચાલ્યા જશે તો. પેલા મહાત્માને મેં કહ્યું, એકલા હતા ત્યારે, ગુરુજી બે ત્રણ દિવસ હવે તો તમે છો. હા બેટા, પછી મેં ચાલ્યા જઈશ, ચાતુર્માસ પૂરા થાય એટલે નીકળી જવાનું. નારદ કહે, મેં કહ્યું, ગુરુજી મને ભેગો લઈ જાઓ ને. હે? હા, મને આપની સાથે લઈ જાઓ. શા માટે બેટા? મારે પણ ભજન ભક્તિ કરવા છે. અરે બેટા, તું તો હજી નાનો છો, હજી તારા 12 વર્ષ થયા છે. અને બીજું, તારી માં એકલી છે, પતિ વિનાની બાઈ છે, વિધવા, તું એને છોડીને આવીશ? કાલ સવારે તારા લગ્ન થશે, તારા બૈરી બાળ બચ્ચા. નારદજી કહે છે, મનમાં ને મનમાં, ગુરુજી મારે બૈરી બાળ બચ્ચાની તો કોઈ ઠીક છે કોઈ કિંમત નથી. હા, મારી માં છે, એ જીવે છે ત્યાં સુધી એને છોડીને કેમ આવું? જી આજ્ઞા ગુરુજી, કાંઈ વાંધો નહીં. સમય આવ્યો, એ સંઘ તો ગયો. જ્યાં સુધી એ સંઘ એની ધૂળ રજકણ શમી ન ગઈ ત્યાં સુધી નારદ મુનિ એ દિશાની અંદર જોતા રહ્યા. વિદાય વસમી હતી, ન ગમ્યું. જેવી હરિની ઈચ્છા, માતા સાથે રહે છે. ફરી પાછું પોતાની દૈનિક જીવન ચાલુ, મજૂરી કરે, આ કરે, તે કરે. માની ઉંમર વધતી જાય છે, માં ઢસરડા કરી શકતા નથી, છતાં માં કામ કરે છે. મેં માને કહ્યું કે માં હવે તારા 60-70 વર્ષ થયા, કામ મૂકી દે, બસ બેટા તારા લગ્ન થઈ જાય ને, તારી વહુ આવી જાય, પછી કાંઈ કરવું નથી. નારદજી કહે, મારે લગ્ન કરવા હોય તો ને? ઠીક છે માં, એને તો અભરખા અરમાન હોય. માં કામ કરે છે, એક દરબારગઢની અંદર પશુપાલન, ગાય ભેંસ, ઘણા બધા ઢોર. હું ને માં વાસીદુ કરવા ગયા. સવારે વહેલી સવારનો સમય, 6 વાગ્યે, શિયાળાનો ટાઈમ, અંધારું. માં વાસીદુ કરવા જાય છે, એમાં એક ફણીધર કાળો નાગ મારી માતાના પગને દંશ દીધો. મારી માં તરફડીને આંખમાંથી, મોઢામાંથી ફીણ બહાર નીકળી ગયા, શરીર લીલું કાચ થઈ ગયું. માં મૃત્યુ પામ્યા. આહ, એક સહારો હતો એ પણ ગયો. ઠીક છે, માની દાહ ક્રિયા કરી, ઉત્તર ક્રિયા કરી, હવે હું એકલો થયો. નારદજી કહે છે, હવે મારું કોણ ધ્યાન રાખવા વાળું? હવે મારું કોણ ધ્યાન રાખવા વાળું? આ જગતમાં પિતાને તો મેં જોયા નથી, માતાનો સંગ થોડા દિવસ પૂરતો, હવે મને કોણ કહેવા વાળું? બસ, ઉત્તર દિશા બાજુ મારું મુખ હતું. હે પ્રભુ, આ શરીર હવે તારા ચરણે, એમ કરી ઠાકોરજીનું નામ લઈ મેં
ઘરનો ગામનો ત્યાગ કર્યો. ઠાકોરજીનું સ્મરણ કરતા કરતા હું ઉત્તર દિશાની અંદર ચાલતો થયો. ખાવા પીવાનું ભાન નથી મને, કોઈ વળી ભોજન આપી જાય તો ભોજન કરું, કોઈ વળી જળ આપે તો પાણી પી લઉં, કોઈ કહે તો કથા વાર્તા કહું. બસ આમ મારું જીવન મહિનો, બે મહિના, પાંચ મહિના. એમાં એક વખત ચાલ્યો જાઉં છું, ચાલ્યો જાઉં છું, ચાલ્યો જાઉં છું. વિષાદ થયો મનમાં. પ્રભુ, આજ દિવસ સુધી તમારી ભક્તિ કરી નિષ્કામ ભાવે, કશું માગ્યું નથી, એટલું તો માગવાનો મને અધિકાર ખરો કે નહીં? આપ દર્શન આપો. હે ભગવાન, તમારા દર્શન તમે કેમ આપતા નથી? મારે તમને જોવા છે. આંખમાંથી થોડો ક્રોધ થયો, થોડું રડવું આવ્યું. સજળ નેત્રો બન્યા. એક ઝાડના થડે બેઠો બેઠો મારી જાતને કોસું છું કે મારી ભક્તિમાં હજી કંઈક કચાશ છે કે પરમાત્મા મને મળતા નથી. દુઃખમાં ને દુઃખમાં આંસુ સાથે, ઝાડના થડ સાથે હું બેઠો તો થાકી ગયો હતો, નિદ્રાધીન થઈ ગયો. અને એમાં મને પરમાત્માએ સપનાની અંદર પોતાના દર્શન દીધા. પ્રભુના સ્વરૂપની મને ઝાંખી થઈ. હું તો આઠે સમા એની ઝાંખી રે કરું, હું તો આઠ સમા, આઠ પ્રહર, સવારના છ થી નવ, ત્રણ કલાકનો એક પોર. છ થી નવ પહેલો પ્રહર, નવ થી બાર બીજો પ્રહર, બાર થી ત્રણ ત્રીજો પ્રહર, ત્રણ થી છ ચોથો પ્રહર. દિવસ પૂરો થયો. સાંજના છ થી રાતના નવ પાંચમો પ્રહર, નવ થી બાર છઠ્ઠો પ્રહર, બાર થી ત્રણ સાતમો પ્રહર, અને ત્રણ થી છ વહેલી સવારે આઠમો પ્રહર. વૈષ્ણવો, ભગવાન દર્શન ન દે તો કઈ નહીં, પણ એના સ્વરૂપની ઝાંખી કરે છે. ઝાંખી એટલે ઝાંખા ઝાંખા ભગવાન દેખાય, એને ઝાંખી કહેવાય. બસ પ્રભુનું સ્પષ્ટ સ્વરૂપ નહીં. જેમ હવારમાં ઉઠીએ કોક ઓચિંતો આવે ને, પછી ઝાંખા ઝાંખા આપણે મણા આંખું આમ કરીને જોઈએ, ઝાંખું ઝાંખું દેખાય. સૂર્યાસ્ત સમયે બધું ઝાંખું ઝાંખું દેખાય. એ ઝાંખા ઝાંખા દેખાતા ભગવાન, એની ઝાંખી કહેવાય. હું તો આઠે સમા એની ઝાંખી રહે કરું. એવમ સતત યુક્તાયે ભક્તાસ્ત્વામ પર્યુપાસતે. આઠ પ્રહર વૈષ્ણવ પરમાત્માની ઝાંખી કરે છે, મતલબ એ વૈષ્ણવ સતત યુક્ત છે. સતત યુક્ત એટલે સતત ભગવાન સાથે યુક્ત એટલે જોડાયેલ. સતત ભગવાન સાથે જે જોડાયેલો રહે એને કહેવાય સતત યુક્ત. જે ભગવાનથી વિભક્ત નથી, અયુક્ત નથી, એને જ ભક્ત કહેવાય. તો ઘરના કામ થતા જાય, ખેતી થતી જાય, દુકાન ચલાવાય, નોકરી ધંધા ચાલુ હોય, ઘરનું કામ હોય, છતાં ભોળી રે ભરવાડણ હરીને એ વેચવાને હાલી રે, ભોળી રે ભરવાડ. ગોપી મહી માખણ ગોકુળમાંથી મથુરામાં વેચવા જાય છે. કોઈ ગોરસ લ્યો, કોઈ માખણ લ્યો, કોઈ દૂધ લ્યો, કોઈ ગોરસ લ્યો, કોઈ માખણ લ્યો, શુદ્ધ દૂધ લ્યો, અરે કોઈ ગોરસ લ્યો, કોઈ કાનુડો લ્યો,
કોઈ કનૈયો લ્યો, કોઈ મુરલીધર લ્યો. મથુરામાં બધા દાદ કાઢ્યા, આ તો જો ગાંડી ગોરસ વેચવાને બહાને કનૈયાને વેચવા નીકળી છે. વિક્રે તુકામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ દધિયાદ કમ્મો અવસાદ વોચદ ગોવિંદ દામો દરમાદવેતી ગોવિંદ દામો દરમાદવે. વિક્રે તુકામા વિક્રય કરવા માટે ગોપીઓ દૂધ દહીં વહેંચવાને માટે મથુરામાં જાય છે, પરંતુ એના મુરારી પાદાર પિતચિત્ત વૃત્તિ, મુરારી ભગવાન કૃષ્ણને પોતાની ચિત્ત અને વૃત્તિ જેને અર્પણ કરેલી છે, એ કોઈ દૂધ લો, કોઈ દહીં લો, કોઈ ગોરસ લો, એને બદલે કોઈ નટવર લો, કોઈ ગીરધારી લો, કોઈ કાનુડો લો. હોળી રે ભરવાડણ હરીને એ વેચવાને હાલી રે. પ્રભાતિયામાં આવું કંઈક કહે, જેના મન મસ્તિષ્કની અંદર માત્ર કૃષ્ણ છે, પરમાત્મા છે, એના માટે હું તો આઠે શમા એની ઝાંખી રે કરું. આઠ સમા એટલે દિવસ અને રાત્ર, 24 કલાક, આઠે પ્રહર. ઘરની અંદર સંજવારી કાઢે એટલે ભાઈ શું કરીશો, હું કાનુડો વાળું છું, હું સંજવારી વાળું છું એમ નહીં, હું કનૈયો. કોઈ વાસણ માંજતી હોય અને બીજી ગોપી કોઈ આવે, અલી લલિતા શું કરે છે, હું લાલો ઉટકું છું, લાલો ઉટકું છું, વાસણ ઉટકું છું એની બધું. કોઈ વળી વિશાલા આવીને એમ કહે કે બેન તું શું કરે છે, તો હું કનૈયો ગરમ કરું છું, હકીકતે દૂધ ગરમ કરતી હોય. આ હા, ભગવાનની અંદર ભાન ભૂલે ત્યારે ભગવાન મળે. વિક્રે તુકામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ. ચિત્ત અને વૃત્તિ જેને પ્રભુને અર્પણ કર્યા છે એવી ગોપીઓ આઠે પ્રહર પ્રભુના દર્શન નહીં તો કાંઈ નહીં પણ ઝાંખી કરે. લાલો તો સવારમાં વાછરું ચારવા વયો ગયો, દર્શન કેમ કરવા, પણ આંખ બંધ કરે અને સ્વપ્ન સ્વરૂપે પ્રભુના દર્શન થાય એને કહેવાય ઝાંખી. તો નારદજી પ્રભુને સાથે વાત કરતા કરતા ઝાડના ટેકે સૂઈ ગયા, પ્રભુની ઝાંખી થઈ. દર્શન નહીં તો ઝાંખી, દર્શન ના દો ઝાંખી સહી, કુછ તો દો પ્રભુ. અને એમાં ભગવાન એને બોલાવે છે. નારદજી ઉભા થયા, અરે વાહ મારા પ્રભુ, તમે મને દર્શન આપો છો, મને બોલાવો છો, મારા ધન્ય ઘડી ધન્ય ભાગ. એ રાતના અંધારેની અંદર સ્વપ્નની અંદર પ્રભુએ દર્શન આપ્યા તો નારદજી ઉભા થયા, અરે વાહ પ્રભુ, ઉભારો ઉભારો. એક મોટો પથ્થર આવ્યો, નારદજીને ઠેસ લાગી, ગબડીને પડી ગયા, માથામાં ફૂટ થઈ, લોહી નીકળ્યું, નિદ્રા ઉડી ગઈ, કોઈ ન હતું. પ્રભુ બનાવટ કરી તમે મારી સાથે, મારી સાથે તમે બનાવટ કરી, સ્વપ્નની અંદર તમે આવી, અને શા માટે મારું, અરે સ્વપ્ન ભંગ શા માટે થવા દીધું. જોગી મત જા, મત જા, મત જા જોગી. મીરાબાઈ એવું કહ્યું છે, સ્વપ્નું આવ્યું, સપનું તો સપનું છે, નિંદર ઉડે એટલે સપનું ચાલ્યું જાય. મીરાબાઈને નટવર ગીરધારી સપનામાં દેખાય છે, સપનું તૂટી ગયું. એટલા માટે મીરાબાઈ એમ કહે છે કે જોગી મત જા મત, હે કનૈયા તું જામાં, મારું સપનું આમનમ રહે, સપનું જ શા માટે તૂટવું જોઈએ, સપનું તૂટશે તો પ્રભુ તમે જશો ને. નારદજી પણ કંઈક આવું કહે છે, ભગવાન સ્વપ્નમાં તમે દેખાણા, એમનેમ સપનું ચાલુ રહ્યું હોત તો, પણ કાંઈ વાંધો નહીં,
જે તારી મરજી પ્રભુ. સમય વીતવા લાગ્યો. નારદજી પોતાનો કથા વૃત્તાંત કહે છે વ્યાસજીને. ઘણો સમય વીત્યો, ઘણો સમય વીત્યો અને બ્રહ્માજીનો એક દિવસ પૂર્ણ થયો. બ્રહ્માજીનો એક દિવસ પૂર્ણ થાય એટલે સૂક્ષ્મ પ્રલય થાય. એ કાળ ગણના આપણે સૃષ્ટિની ઉત્પત્તિની જ્યારે કથા આવશે ત્યારે કરીશું. પણ બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય એટલે પ્રલય થાય. પ્રલયની અંદર આખી સૃષ્ટિ ઉપર જલની અંદર ડૂબી જતી હોય છે, એને પ્રલય કહેવાય. એમાંથી જે સારી સારી વસ્તુઓ હોય બ્રહ્માજી એના શરીરમાં એને ખેંચી લે છે. સૂક્ષ્મ પ્રલય શરૂ થવાની પહેલાં બ્રહ્માજીએ સારા સારા રત્નો, ઋષિમુનિઓ, સાથે સાથે મને પણ ઊંડો શ્વાસ લીધો, સૂક્ષ્મ સ્વરૂપ મારું બનાવી ભગવાન બ્રહ્માજીએ તેના ઉદરમાં મને રાખ્યો. ફરીથી પરમાત્માએ આજ્ઞા કરી નારાયણ પરમાત્માએ કે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરો. અને બ્રહ્માજીએ સૌ પ્રથમ 10 માનસ પુત્રોની રચના કરી. મનમાંથી ઉત્પન્ન થતા પુત્રો એને માનસ પુત્રો કહેવાય. મૈથુની સૃષ્ટિ સ્ત્રી અને પુરુષથી ઉત્પન્ન થતી સૃષ્ટિ નહીં, પણ મનમાંથી ઉત્પન્ન થતી સૃષ્ટિ એને માનસિક સૃષ્ટિ કહેવાય છે. મનમાંથી વિશ્વામિત્ર, વશિષ્ઠ, વાલ્કિલ્ય, ગૌતમ, પરાશર, અંગ્રેશ, વ્યાસ, કૌંડિન્ય, સનક, સનંદન, સનાતન, સનતકુમાર અને નારદ આ ભગવાનના માનસ પુત્રો છે. ભગવાને બ્રહ્માજીએ એક શ્વાસ બહાર કાઢ્યો અને સૂક્ષ્મ રૂપે હું બ્રહ્માજીના નસકોરામાંથી, જમણા નસકોરામાંથી પૃથ્વી પટલ ઉપર પડ્યો. બ્રહ્માજીએ મને કહ્યું કે નારદ, આ જન્મમાં તારું નારદ એવું નામ, ગયા જન્મમાં તારી ભક્તિ કચાશવાળી હતી, ભક્તિને પરિપૂર્ણ કર. નારાયણ નારાયણ નામનો મને મંત્ર આપ્યો અને એ નારાયણ નારાયણની કડતાલ સાથે હું ત્રણેય લોકમાં ભમું છું, આનંદમાં રહું છું અને એટલા માટે મને પૂર્ણ સંતોષ છે. નારદ મુનિએ વ્યાસ મુનિની જે ઉદાસીનતા હતી એને દૂર કરવા માટે પોતાના પૂર્વજન્મની કથા કહી. વ્યાસજી, તમને આનંદ નથી, તમારો ચહેરો ઉદાસ છે, એનું કારણ શું છે? કે તમે ઠાકોરજીના લીલા ગુણગાન ગાયા નથી. હું જો હાથમાં કડતાલ લઈને નારાયણ 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 દરેક જગતમાં ફરું છું, વિચરું છું, હરું છું, ફરું છું. એટલા માટે મને આનંદ છે, મને મારા કરેલા કાર્યનો સંતોષ છે, તમને નથી. મેં ઠાકોરજીના લીલા ગાન ગાયા છે, તમે ગાયા નથી. વ્યાસજી કહે તો શું કરું? નારદજી કહે કેટલા પુરાણ બનાવ્યા? 17 બનાવ્યા, 18મું બનાવી નાખો. ભગવાનનું પુરાણ, ભગવાનનું એટલે ભાગવત, ભાગવત એવ ભગવાન, ભાગવત એટલે જ ભગવાન. ભાગવતમ ઇદમ પ્રોક્તમ ઇતિ ભાગવતમ, ભગવાનને લગતું કાંઈ છે એનું નામ ભાગવત. જે ભગવત ધર્મીઓ વૈષ્ણવ માટે છે એટલા માટે ભાગવત. જે ષડેશ્વરીય સંપન્ન ભગયુક્ત પરમાત્મા છે એના લીલા ગુણગાન એટલે ભાગવત. વ્યાસજી કે વાહ 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 નરજી, તમે તો બહુ જાણો છો. હા, બધું આપણને આવડે. થોડોક વિનોદ થયો, થોડોક આનંદ થયો. વ્યાસજી, શ્રીમદ ભાગવતની રચના કરો, તમને પૂર્ણ સંતોષ થશે, બહુ સારું. સુતજી કહે છે કે હે ઋષિ મુનિઓ, વ્યાસજીને ગુરુ જ્ઞાન આપ્યું નારદજીએ અને નારદજી ના ગયા પછી સરસ્વતી નદીના કાંઠા ઉપર વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરવાની શરૂઆત કરી. બ્રહ્મ નદ્યાં સરસ્વત્યાં આશ્રમ પશ્ચિમે તટે સમ્યા પ્રાશ એતે પ્રોક્ત ઋષિણાં સત્રવર્ધનમ. બ્રહ્મ નદ્યાં સરસ્વત્યાં, સરસ્વતી નદી, ગંગા જમના સરસ્વતી એમ કહેવાય છે. ગંગા છે તે વૈરાગ્યનું સૂચન કરે છે, યમુનાજી છે
તે કર્મની દ્યોતક છે, અને સરસ્વતી છે તે જ્ઞાનની સાથે જોડાયેલી છે. ત્રણેય નદીઓ પતિત પાવની છે, ગંગા યમના સરસ્વતી. ગંગાથી મનુષ્ય સ્નાન કરે, જમનાનું પાન કરે. ગંગા નદીમાં નહાવાનું કીધું છે, આપણી ઉપર ગંગાજી આપણા શરીર ઉપર છાંટવાનું. યમુનાજી તો માત્ર એના પ્રીતમ પ્યારા શામળિયા માટે છે. જમનાજી ઠાકોરજી માટે, હા, જમનાજીનું પાન કરવાનું. જમનાજીનું પાન વૈષ્ણવ મનોરથ માળા પહેરામણી વખતે યમના પાન કરાવે છે. તો યમનાજીનું પાન મહત્વનું છે, એને પીવું. તે ગંગાજીનું સ્નાન મહત્વનું છે, અને સરસ્વતીનું ગાન મહત્વનું છે. સરસ્વતી નદી જ્ઞાનપ્રિયા છે, ગાનપ્રિયા છે. ગીત સંગીત માટે સરસ્વતીની ઉપાસના, જ્ઞાન માટે સરસ્વતી, પાવકા નહ સરસ્વતી. વિદ્યાર્થીઓ માટે સરસ્વતીની ઉપાસના, વિદ્યાની દેવી. સરસ્વતી નદીના આશ્રમ ઉપર એક સમ્યાપ્રાશ નામનો એક ક્ષેત્ર છે, સમ્યાપ્રાશ. અને એ ક્ષેત્રમાં, એ જગ્યાએ વ્યાસજીએ પૂર્વાભિમુખ ઉગમણા બેસીને આસન સિદ્ધ કર્યું, ગુરુજીને સ્મરણ કર્યું, ભગવાન ગણપતિ માતૃકા ગુરુદેવને સ્મરણ કર્યું. પોતાની લેખીની હાથમાં લીધી, તમાલ પત્રની અંદર ભાગવતની રચના કરવામાં આવી. શ્રીમદ ભાગવત પોતાને જે મનમાં આવે છે, મનમાં પોતે વિચાર કરતા કરતા, પણ લાલાને લાવ્યા ક્યારે? બહુ છેટા દશમ સ્કંદમાં. ભાગવતના 12 સ્કંદો, પણ એમાં કૃષ્ણની એન્ટ્રી દશમ સ્કંદમાં. હીરો છે, મોડો મોડો આવે. ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનને જોવા માટે, પામવા માટે વૈષ્ણવોને તૈયાર કરે છે વ્યાસ મુનિ. આગલા 9 સ્કંદોની અંદર, 9 સ્કંદની અંદર ભગવાનની નવધા ભક્તિ ની પ્રેરણા આપે છે. નવસ્કંદો પોતાના વૈષ્ણવોને, ભક્તોને પ્રભુના દર્શન કરવા માટે યોગ્યતા પ્રાપ્તિ રૂપ નવસ્કંદો. એની અંદર કૃષ્ણની કશી વાત આવતી નથી, દશમ સ્કંદમાં પ્રભુ પ્રગટ થાય છે. તો ભાગવત છે ભગવાનની લીલા માધુરીનું ગાન, પણ કૃષ્ણને લાવ્યા છે દશમ સ્કંદમાં. નવસ્કંદોની અંદર અનેક ધર્મોની, આચાર્યોની, ભગવાનના અવતારોની વાત કહે છે. સુતજી કહે છે, ઋષિમુનિઓ ભગવાન વ્યાસજીએ બહુ શાંતિથી ભાગવતની રચના કરી. હવે આ તો સમાધિ ભાષા છે ભાઈ. ભાગવત આમ જોવા જાય તો ત્રણ ભાષામાં એને આલેખી શકાય, ત્રણ ભાષાની અંદર. સમાધિ ભાષા, પરમિત ભાષા અને વ્યવહારુ ભાષા. આપણે જે અત્યારે ઉપયોગ કરીએ છીએ આ ભાષા, એ વ્યવહારુ ભાષાની અંદર, કે લોકો સમજી શકે એવી તળપદી ગુજરાતી ભાષામાં ભાગવતને આપણે વર્ણિત કરીએ છીએ. સુત અને શૌનક વચ્ચેની ભાષા પણ વ્યવહારિક ભાષા હતી. પછી પરમિત ભાષા આવે છે. પરમિત ભાષા એટલે વ્યાસજીએ જે વર્ણન કર્યું નારદને, એ પરમિત ભાષામાં વાત કરેલી. અને સમાધિ ભાષા એટલે પરીક્ષિત અને સુખદેવજી વચ્ચે જે વાત થઈ ભાગવતની, એને સમાધિ ભાષા કહે. સમાધિ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવઃ સ્થિતધીર
મુનિ કિમ આસિત પ્રજેત કિમ, સાંખ્ય યોગની અંદર સ્થિત પ્રજ્ઞની વાત કરી છે, એમાં સમાધિસ્થસ્ય કેશવ, સમાધિ એવો શબ્દ આવે છે. સમાધિ એટલે અષ્ટાંગ યોગ પૈકીનો એક તબક્કો. આઠ પ્રકારના યોગ છે. યોગ દર્શનની અંદર પતંજલિ ઋષિએ અષ્ટાંગ યોગની વાત કરી છે. યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ અષ્ટાંગ યોગ છે, યોગિક પ્રક્રિયા છે. યમ એટલે કુદરતે બનાવેલા નિયમોનું પાલન પોષણ કરવું, એને યમ કહેવાય. યમ એટલે કુદરત દ્વારા નિર્મિત નિયમો, જેમ કે ભયંકર શિયાળો હોય તેમ છતાંય ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ ખાય તો શરદી થાય, બહુ સીધો સાદો નિયમ છે. શિયાળામાં ઠંડી વસ્તુ, ફ્રીજની વસ્તુ ન ખવાય, કુદરત ના પાડે છે, તો આને કહેવાય યમ. નૈસર્ગિક નિયમોનું આચરણ કરવું એને કહેવાય યમ. પછી મનુષ્યોએ બનાવેલા નિયમોનું આચરણ કરવું એને કહેવાય નિયમ. જેમ કે લાયસન્સ વગર ગાડી ના હાંકવી, આધાર કાર્ડ કે જે કાર્ડ બધા આપણે ધરાવીએ છીએ એવું ન કરીએ તો સરકાર આપણને ડામ દે, પકડે. લાયસન્સ વગર કોઈ ટુ વ્હીલર મોટરસાયકલ કે મોટરસાયકલ હાંકે તો સરકાર દંડ ફટકારે. જ્ઞાતિના રિવાજો છે, લેઉવા પટેલ સમાજ, કડવા પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ, આહિર સમાજ, વણિક સમાજ, એ દરેકના કાયદા કાનૂન છે, એને કહેવાય નિયમો. યમ, નિયમ, આસન. આસન એટલે આસન શુદ્ધિની વાત આવે છે. ક્યાં આસન ઉપર બેસીને ખાવું, ક્યાં આસન ઉપર બેસીને ભગવાનની પૂજા ભક્તિ કરવી, ક્યાં આસન ઉપર બેસીને ભગવાનની કથા સાંભળવી, તો એના માટે આસન શુદ્ધિની પણ જરૂર છે. યમ, નિયમ, આસન. આહાર, ખાવું કેવું, સવારે વાત થઈ હતી, કેવો ખોરાક લેવો. કારણ કે તસ્માત અન્નમયમ મન, અન્ન એવો ઓડકાર છે, અન્ન એવા વિચાર અને વિચાર જેવું વર્તન. તો ખાવા માટેની પણ એક સ્ટ્રેટેજી છે, એક નિયમો છે એ. પછી પ્રત્યાહાર, વિશેષ રૂપમાં આપણે ખાઈએ છીએ, પ્રસંગોની અંદર આપણે મિષ્ટાન મેવા ભોજનો, કોઈની જાનમાં જાય તો ગુલાબ જાંબુ અને બરફીનો, ઓહો મારો બાપલિયો, કોઈ દી પાછું મળવાનું જ ન હોય એમ ઠાહી ઠાહીને ભરે. તો આ બધા વિશેષ પ્રકારના આપણા વ્યંજનો છે. ધારણા, ભગવાનની ભક્તિ કરવામાં ધારણા કરવામાં આવે છે. ધારો કે સપોઝ, વિજ્ઞાનની અંદર પ્રમેયને સિદ્ધ કરવા માટે પહેલાં ધારણા કહેવામાં આવે. ધારો કે એ બરાબર બી, તો બી બરાબર સી, આવું ભણ્યા છે લોકો, તો એને કહેવાય ધારણા. તો ઠાકોરજીની સેવા પૂજા કરવામાં સીધે સીધા એની મૂર્તિના દર્શન નહીં, પહેલાં એ મૂર્તિને એ સ્વરૂપને હૃદયસ્થ કરવું પડે, અને એટલા માટે ધારણા કરવાની. હું ધારું છું લાલો છે, કેળે કંદોરો છે, ભગવાનના હોઠ ઉપર સુંદર મજાની વાંસળી રહેલી છે, મોર પીછનો મુકુટ પ્રભુએ ધારણ કર્યો છે, પીળા પીતાંબર ઝરકસી જામા, કેસર આડન કરી અંતરમાંથી નહીં વિસારું હરી, એ પ્રભુના એ સ્વરૂપને પેલા એની ધારણા કરો. એ ધારણા અને પછી આંખો ખોલી પ્રભુની સેવા. ત્યાર પછી ધ્યાન. ધ્યાન એટલે આંખો બંધ. ઘણા ધ્યાન કરે છે અત્યારે. ધ્યાનની અંદર આંખો બંધ કરી અને માત્ર માત્ર પોતાના ઈષ્ટ જેને સેવવા છે, સેવ્યમાન જે મૂર્તિ છે એનું માત્ર ધ્યાન, એમાં પૂજા ન આવે. ધારણા કર્યા પછી સેવા પૂજાનો ક્રમ છે. એક વખત ધારણા કરવાની કે આ મારા દેવ છે, અમારા દેવી છે, એને ધારી અને પછી મૂર્તિની પૂજા, એ ધારણા પછીનો તબક્કો છે. ધ્યાનની અંદર સમાધિ. સાધુ સંતો મૃત્યુ પામે ત્યારે એમ કહે છે કે એને સમાધિ દીધી, એને એને દાહ ક્રિયા નથી, બાળવામાં નથી આવતા,
એને સમાધિ, સ્થિત પ્રજ્ઞ શિકા ભાષા સમાધિસ્થસ્ય કેશવ, સમાધિ અવસ્થામાં રહેલા આવા લોકો સાધુ સંતોને બેસાડીને સુવડાવીને નહીં, સમાધિની અંદર બેસાડવામાં આવે છે. સમાધિ તો અષ્ટાંગ યોગનો એક પ્રકાર સમાધિ અવસ્થા, જેમ મૃત્યુ પછી સમાધિની અંદર જેમ બેસાડવામાં આવે છે આ રીતે, એ રીતે આસન લઈ, આસન જમાવી અને સમાધિ, જાણે કે મૃત્યુ થઈ ગયું છે. અને એ સમાધિ છે એ અડધી કલાકની હોઈ શકે, કલાકની, બે કલાકની, પાંચ કલાકની. શિવજી મહારાજ સમાધિમાં બેસી જતા, સો સો વર્ષે પાછા એમાંથી બહાર નીકળતા, આ તો સમાધિ છે. તો ધ્યાનની અંદર આ ટૂંકમાં આવે, અને સમાધિ એ છેલ્લું પગથિયું છે અષ્ટાંગ યોગનું. સમાધિની અંદર દેહાધ્યાસ ભૂલવાનો આવે છે, આત્મધ્યાસને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. ચ્યવન ઋષિ સમાધિમાં બેસી ગયેલા તો શરીરની કાંઈ ખબર ન પડી, એના શરીર ઉપર રાફડો ધૂળનો એટલો બધો થર જામી ગયો કે આખા શરીરમાં રાફડો બની ગયો, રાફડો. અને માત્ર બે આંખો એની, એમાંથી પોતે આંખો જ દેખાય છે. અને પછી એની કથા ચ્યવન ઋષિનો આપણે આવશે આગળ જતા. આજે ચ્યવન પ્રાસ લોકો શિયાળામાં ખાય છે, હા, ચ્યવન ઋષિની કથા આપણે આગળ જોઈશું. તો એ ચ્યવન ઋષિ સમાધિ અવસ્થાની અંદર આમ જીવે છે, છતાં મૃત અવસ્થા જેવીની સ્થિતિ છે, જેને કહેવાય સમાધિ. તો હવે શરૂઆતમાં જ આપણે ડખા થાય છે, યમ નિયમ આસન પ્રત્યાહાર ધારણા એમાં જ મેળ આવતો નથી, તો સમાધિએ ક્યાં પહોંચવું? એક યોગ પ્રક્રિયા છે, યોગિક પ્રક્રિયા છે, કે જે સામાન્ય લોકો કરી શકતા નથી, જે યોગીઓ છે એ જ કરી શકે. શિવજી મહારાજ યોગીશ્વર છે, ભગવાન શિવજી યોગીઓના ઈશ્વર છે, યોગીશ્વર છે. અને ભગવાન કૃષ્ણ યોગેશ્વર છે, યોગના ઈશ્વર છે. શિવજી યોગીશ્વર, જે જોગીડાઓ છે એના બોસ ભગવાન શિવજી, અને યોગ છે અષ્ટાંગ યોગ, એના દેવતા તો બાલકૃષ્ણ છે, યોગેશ્વર. હરિ હરયોર વિભેદઃ, હરિ અને હરમાં જે ભેદ જાણે છે એ પણ એક પ્રકારનું પાપ છે, અંતે બધું એક છે. વ્યાસની કલમ, હવે વ્યાસજી સમાધિ ભાષાનો ઉપયોગ કરી અને ભાગવત બનાવે છે. ઘણી વખત ભણેલા ગણેલા લોકો ભાગવતની વાતને શંકાની દ્રષ્ટિથી જુએ છે, તોડી મરોડીની વાત કરે છે, પણ કહ્યું એમ કે સમાધિ ભાષા અલગ વસ્તુ છે, એ સામાન્ય માણસોને સમજમાં ન આવે. રાવણને 10 માથા હતા, ચિત્ર પણ આપણે જોતા હોય કે 10 માથાવાળો રાવણ શક્ય છે? રૂમમાં જવું હોય તો રાવણને કેમ ઓરડામાં પ્રવેશ કરવો, ભટકાય 10 માથા. એને માનો કે અહીંયા મચ્છર કે માખી પાસે મંદોદરી બેઠા હોય ઢોલિયા ઉપર, અને રાવણ તો આપણે માથું હલાવે, જો માથું હલાવે તો મંદોદરી ગોથું ખાઈ જાય ને બાજુમાં બેઠા હોય. થોડી કલ્પના કરવામાં આવે તો આપણને આશ્ચર્ય થાય કે આવું થોડું હોય કાંઈ, 10 માથા એ જમવા બેસે ત્યારે ક્યાં મોઢામાં પોતે કોળીઓ મૂકતા હશે. જમવા ટાણે ઘડીક વાર આયા ને પાછું આયા ને, આપણને જરાક વિચિત્ર કલ્પનાઓ થાય. તો રાવણને 10 માથા હતા, દશાનન, દશ અનન, અનન એટલે મુખ, ગજાનન, ગજાનંદ નહીં, ગજ અનન, ગજ એટલે હાથી જેવું જેનું માથું છે એવા ભગવાન ગણપતિ ગજાનન, દશાનન, દશ જેને માથા છે તેવા રાવણ. પણ એ રાવણ પાસે સવારે વાત થઈ તેમ 10 માથાની અંદર 10 લોકોમાં જેટલી બુદ્ધિ હોય એટલી રાવણમાં એકલામાં હતી, એટલે એને 10 માથા એક માત્ર કલ્પના કરી છે, અને આને કહેવાય એક સમાધિ ભાષા.
આ વ્યવહારુ ભાષા નથી, સમાધિ ભાષા છે. એને સમજવા માટેનું સામર્થ્ય જોઈએ. એવા ઘણા કોયડાઓ શાસ્ત્રમાં વેદમાં પડેલા છે જે કે આપણને શંકા ઉત્પન્ન કરાવે. હા, તો કોઈ સમર્થ પાસે જઈ એનો ઉકેલ માગવાનો હોય, જિજ્ઞાસુ થઈને. અહીંયા વ્યાસજીએ સમાધિ ભાષામાં ભાગવતની રચના કરી છે, પછી તેને પરમિત ભાષામાં ઢાળવામાં આવી, અને પછી એને વ્યવહારુ ભાષામાં જે આપણી વચ્ચે અત્યારે પ્રચલનમાં છે. વ્યાસજી વિચારતા જાય છે અને લખતા જાય છે. હવે વિચારે અને લખે, જ્યાં લખવા જાય તો આગળનું વિચાર બંધ થઈ જાય એટલે મૂંઝાણા. એને એમ થયું કે કોઈક લખવા વાળું હોય ને, અમુકને લખવાની આળસ થતી હોય. વ્યાસજી કદાચ હશે આળસુ, રામ જાણે, પણ કે કોઈક લખવા વાળો. તો નારદજીએ જ કીધું છે ને, ગણપતિ ગણપતિના અક્ષર બહુ સારા થતા, લ્યો એવું કહેવાય છે. ગણપતિની લેખીની એનું રાઇટિંગ, હેન્ડરાઇટિંગ બહુ સુંદર હતું. હા, ગણપતિનું આવાહન કર્યું, ગણપતિ આવ્યા. બોલો બોલો વ્યાસજી, લખશો? હું કહેતો જાવ એમ? હા હા ગણપતિ, મજા આવશે. શું લેશો? લાડવા, ગણપતિ મોદક પ્રિય છે ને, લડ્ડુ ટાણે ટાણે ખાવા દેવું પડશે. વ્યાસજી કે કાંઈ વાંધો નહીં. પણ વ્યાસજીએ શરત મૂકી, ગણપતિ એક શરતે લખવાનું, પણ હું જે શ્લોક બોલું એનો અર્થ સમજી, એનો અર્થ કરીને પછી લખવાનું, એમને માડે ધડે નહીં. ગણપતિ મહારાજ કે ભલે, કાંઈ વાંધો નહીં. વ્યાસજી લખે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતર્તશ્ચાર્થેષ્વ ભિગ્નેશ્વરા. ગણપતિ વિચાર કરે, જન્માદ્યસ્ય હું થાતું, હા 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 કાંઈ વાંધો નહીં. બીજો શ્લોક બોલે તો ગણપતિ ફટાફટ ઈ લખી નાખે. બોલો બોલો વ્યાસજી, બોલો અર્થ આવડો? હા બોલો જી. ગણપતિનો અર્થ સમજાવે, સમાધિ ભાષાના અર્થો ગણપતિ કરે છે. વ્યાસજી ત્રીજો શ્લોક બોલે અને હાર હાર ગણપતિ લખવા માંડે. લખ્યો? હા. અર્થ સમજાયો? હા. બોલો, ગણપતિનો અર્થ કરે. વ્યાસજી કે માળું આ તો હા ખાવાય લેવા દેતા નથી, કારણ કે ભાગવતની રચના કરવી છે, એમને થોડી થાય. પોતે જે વર્ણન કરે છે એક એક પ્રસંગોનું એ યથોચિત અવસ્થામાં જોઈએ ને, એટલે વ્યાસજીને સમજવું પડે, વિચારવું પડે કે હવે શું લખવું, હવે શું લખાવું, એમાં સમય જાય. અને ગણપતિએ શરત મૂકેલી કે જો હું નવરો ન પડવો જોઈએ, નકર મૂકીને વયો જાય તો સેજ વાર લાગે. એટલે ગણપતિ મહારાજ એમ કે, વ્યાસજી મારે ઘણા કામ છે, જલ્દી બોલો. વ્યાસજી કે ખમો તો ખરા, પણ એમ કરી નવો શ્લોક પોતે વાત તૈયાર કરે અને બોલે. ગણપતિ ફટાફટ લખી નાખે. આવું બહુ હાયલું, આ તો ગણપતિ, ગણપતિ તો બુદ્ધિના દાતા છે, સંકટ મોચક છે. પછી વ્યાસજીને એમ થયું કે માળું આ ગણપતિ નહીં પૂગવા દે, એટલે એવો અઘરો અર્થ, એવો અઘરો શ્લોક લખે સમાધિ ભાષામાં. ગણપતિ એને લખે, પેલા સમજવાનો વિચાર કરે કે આ શું હશે. નારાયણ પરો દેવ નારાયણ પરંતપ. ગણપતિ ગોટે ચડે, આમ કેમ કરે છે, આ શ્લોકનો અર્થ આમ કેમ કરું, ફલાણું કેમ કરું, ઢીકડું, એમાં પોતે વિચારે. ચાર પાંચ મિનિટ વિચારે ને પછી લખે. દસ બાર મિનિટ વહી જાય ત્યાં વ્યાસજીએ બીજું શ્લોક તૈયાર કરી રાખ્યો હોય. આમ કરતા કરતા જુઓ ભાગવતની રચના થઈ છે, એમને નથી થઈ. ગણપતિ મહારાજ એમ કે વ્યાસ મુનિ કઈક હવે લાડુ બાડુનું તો કંઈક કરો. વ્યાસજી બસ બે ત્રણ શ્લોકો લખી નાખી, પછી જમવા ઊભા થાય. જ્યાં સુધી ભાગવતની રચના થઈ ત્યાં સુધી ઉપવાસ કરીને વ્યાસજી અને ગણપતિએ કોરા ઉપવાસ કરીને ભાગવતની રચના કરી છે આપણા માટે, અને પછી છેલ્લે છેલ્લે જમાડ્યા છે ગણપતિ. આવું સાંભળેલું છે. તો ગણપતિ છે એની લેખીની શૈલી બહુ સરસ હતી, વ્યાસજીની વિચાર શૈલી બહુ સરસ હતી, સરસ હતી. આજની તારીખે રાજસ્થાનની અંદર ગણપતિ લખતા સાથે સાથે મૂષક એટલે ઉંદર પણ હોય છે. ઉંદર ગણપતિનું વાહન છે, ગણપતિનું વાહન, ગણપતિનું ધ્યાન રાખે.
હા, ગણપતિ માટે બધું લાવે. હવે ખાવાની તો કોઈ ફુરસદ નથી, જલપાન કરવાની પણ ફુરસદ નથી. એટલા માટે મૂષક એટલે ઉંદર છે એ બહારથી ફૂલ તોડીને લાવે, સુંદર મજાના કરેણના ગુલાબના. ગણપતિની સુંઢ પાસે મૂકે, સુગંધ લેવાથી પણ ક્ષુધા તૃપ્ત થાય છે મિત્રો, આયુર્વેદ એમ કહે છે. સારી પુષ્પની સુગંધ લેવાથી ભૂખ શમે છે. તો ગણપતિની સુંઢ એની પાસે પુષ્પો મૂકે આ ઉંદરો, અને એની સુગંધથી ગણપતિને પરોક્ષ રીતે એની ક્ષુધા શાંત, ભૂખ શાંત થાય છે. વ્યાસજી નોટ કરે છે, જુએ છે, વાહ ભાઈ વાહ, જોઈ લ્યો ગણપતિનો દાસ ઉંદર કેટલું કામ કરે છે પોતાના માલિક માટે. અને એણે એટલું બધું ભવ્ય કામ કર્યું કે એના માલિકને થાક ન લાગવા દીધો, એટલે ગણપતિએ ખુદ એ જગ્યાએ એને એક એવોર્ડ પુરસ્કાર રૂપે, રાજસ્થાનમાં આજની તારીખે મૂષક મંદિર છે, ઉંદરડાનું મંદિર, ભગવાન ગણપતિના વાહન. ગણપતિ કહે છે કે જ્યારે હું ભાગવત લખતો હતો ત્યારે મારા આ નાના સેવકે મારી બહુ મદદ કરી છે, અને એની યાદમાં મૂષક મંદિર. શ્રીમદ ભાગવતની રચના એમનેમ નથી થઈ. તો વ્યાસની કલમ કલમ બન્યા છે ગણપતિ, સુંદર મજાની ભાગવતની રચના, બધું કામ પરિપૂર્ણ થયું. 18મો ગ્રંથ 18મું પુરાણની રચના થઈ. વ્યાસ મુનિને મજા આવી ગઈ, વાહ. નારદજી આવ્યા, નારાયણ નારાયણ કરતા. કેમ વ્યાસ મુનિ મજામાં? અરે વાહ, જલસો જલસો. કઈ મનમાં ઉતાટ ઉતાપ કોઈ દુઃખ નહીં. અરે નારદ મુનિ, તમે તો મને કેવી ફૂંક મારીને ગયા જ્યારથી મેં ઠાકોરજીના લીલા ગાન લખ્યા છે. બસ હવે એમ થાય છે કે પ્રભુ દોરી ખેંચી લે, હવે મને મારા કાર્યથી સંતુષ્ટ છે. સિદ્ધોસ્મિ. પરીક્ષિત રાજા છેલ્લા સ્કંદમાં આવા શબ્દો વાપરે છે, સિદ્ધ અસ્મિ, સંતુષ્ટોસ્મિ, હું સંતુષ્ટ થયો છું, હું સિદ્ધ થયો છું. ભાગવત કથાનું પાન કરી અને મને પૂર્ણ આત્મસંતોષ, મને મારા મૃત્યુનો ડર નથી, એવી જ વાત વ્યાસજીએ કહે છે કે સિદ્ધોસ્મિ, હું સિદ્ધ થયો. આટલા આટલા પુરાણો રચ્યા, અસંતોષ હતો, પણ એક વખત ભાગવતની રચના થઈ, મને પરિતૃપ્તિ છે, પરમ આનંદ છે. વાહ. હવે વ્યાસજી કહે છે, હવે આ ભાગવત છે એ મેં બનાવેલું, મારી મિલકત છે, મૂડી છે, એનો વારસો તો મારે મારા દીકરાને આપવો પડે. કોને? શુકજીને, શુકદેવજીને. પણ એ તો ઘર મૂકીને ભાગી ગયો છે. ક્યાં? વનમાં, વગડામાં. શુકદેવજી 16 વર્ષે માતાના પેટમાંથી, ગર્ભમાંથી બહાર નીકળ્યા અને સીધે સીધે ભાગી ગયા છે. વ્યાસજીએ બહુ કાલાવાલા કર્યા, પરંતુ શુક એનો દીકરો પાછો આવ્યો નથી. હવે આજે ભાગવતની રચના કરી છે અને આ વારસો મારે બીજાને આપવો, એના કરતા સીધી લીટીનો વારસદાર મારો શુકદેવજી, એને શા માટે ન આપવું? વિચાર કર્યો વ્યાસજીએ, કંઈક તો કરવું પડશે. એક એને વિચાર આવ્યો કે મારો દીકરા શુકદેવજીએ સીધો વૈરાગ્ય પ્રાપ્ત કરી લીધો, બાવો બની ગયો. હવે જે સાધુ સંત બને એણે માયા બધી છોડી દીધી હોય, માતા પિતા ધન દેહ મિલકત આ દરેકનો ત્યાગ કરીને ભાગી ગયા હોય, તો એને લલચાવવા માટે શું કરવું? જ્ઞાની માણસને શું લલચામણ આપવું, એને લાલચ શું આપવું? પરંતુ પોતે બનાવેલા ભાગવતના 2 શ્લોકો એવા છે કે સારા સારાને હલબલ આવી જાય. એના શિષ્યો હતા, એને બોલાવ્યા. જો શિષ્યો, વગડામાં જંગલની અંદર મારો દીકરો શુકદેવજી, તમને ખબર છે ને? હા ગુરુજી. એ તપ કરે છે, ધ્યાન ધરે છે. તમે વનની અંદર જાઓ,
ફૂલ વીણવાને બહાને, યજ્ઞની સમિધા લેવાને બાને, ગાયનું ગોબર લેવાને બહાને, દર્ભ દાભડો લેવાને બાને, એ જ્યાં તપ કરે છે ત્યાં ઘૂમતા ઘૂમતા હું જે તમને બે શ્લોકો આપું એને સુંદર મજાના કંઠથી રાગથી ગાવાના છે. એક વાર ગાજો, બે વાર ગાજો, પાંચ વાર, પચી વાર, એક વખતની સમાધિ ખુલી જવી જોઈએ. મને વિશ્વાસ છે મારો દીકરો પાછો આવશે. શિષ્યોને તૈયાર કર્યા, પઢાવ્યા અને બે શ્લોકો આપ્યા. શિષ્યો ગયા હાથમાં ફૂલના કરંડિયા. જે જગ્યાએ વનની અંદર સુખદેવજી મહારાજ તપની અંદર બેઠા છે, યૌવન પ્રતિભા, લાંબા કાળા ઘેઘુરુ વાળ, લાંબી દાઢી, ઘેરી ઘેરી આંખો, મોટું કપાળ, ભાર પ્રદેશ ચમકે છે એનું તેજ, તેજસ્વીતા, બુદ્ધિ આભા, સુખદેવજી મહારાજને દૂરથી જોતા એટલા બધા સોહામણા લાગે. જે માયા છોડીને ગયા છે એ ખુદ માયાધારી લાગે છે. જે વૈરાગ્યને ધારણ કરે છે એ જ બીજાને વિરાગી બનાવે છે. આવા સુખદેવજી છે. અને શિષ્યો ત્યાં જઈ આંખો બંધ કરેલા સુખદેવજીને પ્રણામ કરે છે. ચાર પાંચ છ જેટલા શિષ્યો વ્યાસજીના. અને વ્યાસજીએ શીખવાડેલા શ્લોક બોલે છે. બરહા પીડમ નટવર વપું કરણીયો કરણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતિમ ચ માલા રંધ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ. શિષ્યોએ ગાન કર્યું. રંધ્રાન વેણો ક્ષમા બરહા પીડમ નટવરપહુ કરણીયો કરણિકારમ. હકીકતે વેણુ ગીતનો આ શ્લોક છે. આગળ વેણુ ગીત આવશે. ગોપીઓ વેણુ એટલે કે મુરલી, કનૈયાની બંસરી, એની ઈર્ષા કરે છે. અને બધી વચ્ચે વેણુ ગીતની ચર્ચા થાય છે. વેણુ ગીત પાંચ ગીતો છે ભાગવતમાં. એ પૈકીનું વેણુ ગીત અને એ વેણુ ગીતના આ બંને શ્લોકો છે. બહુ સુમધુર છે. સુખદેવજી એક વૃક્ષ નીચે પદ્માસનસ્થ ધ્યાનસ્થ બેઠા છે અને શિષ્યો જઈ અને આ શ્લોકનું ઉચ્ચારણ કરે છે. શું છે? ભગવાન કૃષ્ણના સ્વરૂપનું વર્ણન છે. કેવું? બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતિમ ચ માલા. લાલાએ પીળા પીતાંબર ઝરકસી જામા ધારણ કરેલા છે. કેસરની આડ કપાળમાં કરેલી છે. મોર મુકુટ પ્રભુના માથે બિરાજે છે. વૈજયંતી ચણોઠીની માળા પ્રભુના કંઠમાં રહેલી છે. આહા, લાલો કેટલો અદ્ભુત લાગે છે. છે કાળો પણ કામણ ગાળો છે. ઘનશ્યામ જેવું પ્રભુનું સ્વરૂપ છે. મસ્તિષ્ક ઉપરથી માથામાંથી એક વડલા જેવું ઘટ, કેશ કુંજિકાઓ લાલાના ગાલ ઉપર અમુક લટ આવીને બિરાજે છે. લાલો હસે છે. એ લટ છે લાલાની આંખમાં પ્રવેશ કરે છે, મુખમાં પ્રવેશ કરે છે,
લાલાને એ લટ નડે છે. એ વાળની લટથી કંટાળેલો લાલો પોતાની લટને આઘી પાછી કરે છે ત્યારે વધારે રૂડો લાગે છે. જુઓ, વ્યાસજીની કલમ છે આ, પ્રભુના સ્વરૂપનું દર્શન છે. પ્રભુ કેવા સુંદર લાગે છે. રંદ્રાન વેણુ રધ્ર સુદયા, પ્રભુજીએ વાંસની બનાવેલી બંસરી પોતાના અધર ઉપર ધારણ કરે છે. વૃંદાવનમાં પગ ઉપર પગની આંટી ચડાવી ત્રિભંગી સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ગોપીઓને આહ્વાન કરેલું છે કે હું તમારી સાથે રાસ રમણ કરીશ. સૌથી પહેલા લાલો જઈ કદંબના ઝાડની નીચે કનૈયો ત્રિભંગી સ્વરૂપ, ત્રિભંગી સ્વરૂપ એટલે શરીરના ત્રણ ભંગ કર્યા છે, ત્રણ વળાંક પ્રભુએ લાવ્યા છે. પહેલો વળાંક પગની ઉપર પગની આંટી ચડાવેલી છે લાલાએ, બીજો વળાંક પોતાની કમર છે એને એક બાજુ ખસેડી છે, અને ત્રીજો વળાંક પ્રભુનું વદન પોતાનું મુખ સજ ત્રાસુ કરી અને બંસરી બજાવે. ભગવાનના ત્રિભંગી સ્વરૂપ એની અંદર લાલો કેટલો સુંદર લાગે છે. એની બંસીના નાદથી જગત આખું મંત્ર મુક્ત બને છે. રંદ્રાન વેણો રધર સુધયા, પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. વૃંદાવનના અરણ્યની અંદર ગોપીઓ સાથે રમણ કરતો લાલો કેટલો સુંદર લાગે છે. હવે સાંભળો, આ શ્લોકનું ગાન કરે છે વ્યાસજીના શિષ્યો ચેલાઓ. સુખદેવજી તપની અંદર બેઠા છે, પણ સાંભળ્યું, માણસ નિંદ્રમાં હોય અને ઘણી વખત ટીવીમાં ફિલ્મનું ગાણું આવે ને તો આમામામ કરતા હોય, હુતા હુતા મજા આવે. અર્ધ જાગૃત અવસ્થામાં હા ઘણે ડિસ્કો કરવા માંડે. હા, એક ભાઈને લગ્નની અંદર ડિસ્કો એનું ગીત આવ્યું, જાડી બિચારી તો શેટી ઉપર ભૂતી હતી, ઉપર ચડીને ડિસ્કો કરો, આવી હેઠી ડોક્ટર પાસે જવું પડે. તો કહેવાનો મતલબ એ છે કે માણસ ક્યારેક સપન અવસ્થામાં, નિદ્રા અવસ્થામાં, સમાધિ અવસ્થામાં ઝીણું ઝીણું કંઈક સાંભળે છે, ઊંડો ઊંડો અવાજ આવે. સુખદેવજીએ ઊંડા ઊંડા અવાજમાં એમ લાગ્યું કે કોક કંઈક ગાય છે. ગાય તો છે પણ બહુ સારું ગાય છે. તપો ભંગ થયા સુખદેવજી, આંખ બંધ છે, પરંતુ વ્યાસજીના શિષ્યો જે ગાય છે એને સમજે છે. પોતે સંસ્કૃતના વિદ્વાન પંડિત હતા. રંદ્રાન વેણો રધર સુધયા, અધર સુધા ઉપર વેણુ અને રંદ્રાન બ્રહ્મરંધ્ર કહેવાય છે, એ બ્રહ્મનાદની કોશિકા છે. વેણુ સાત સુરો સારે ગમ પધની સા બંસરીના નાદની અંદર એ છિદ્રોને પ્રભુ પોતાની કોમળ કરાંગલીઓથી પૂરે છે, અને એ બ્રહ્મનાદ પ્રભુનો સુર એ મુરલીમાં પ્રવેશ કરે છે, અને બ્રહ્મનાદ રૂપી મુરલીનો અવાજ ગિરી કંદરાઓમાં અથડાઈ અથડાઈને પાછો ફરે છે. આવું વર્ણન આ શ્લોકમાં. સુખદેવજીની આંખો ખોલી, માળું કૃષ્ણ દ્વાપર યુગમાં જન્મેલા, દેવીજી દેવકીજીના કુખેથી જશોદાજીને ઘેરે રહ્યા, ગોપીઓ સાથે રાસ વિહાર કર્યા, વાછરુ ચાર્યા, ગાયો ચારી, કાલીએ દમન કર્યું, દુષ્ટોને માર્યા, અને એના રૂપનું વર્ણન. આવું તે કોણ હશે? આમાં જે રૂપનું વર્ણન કરેલું છે સ્વરૂપનું, ખરેખર કોઈ કૃષ્ણ જોયા જેવો તો ખરો? સુખદેવજીને આમ થયું. જુઓ, પોતે જ્ઞાની છે. જ્ઞાની વ્યક્તિ પ્રેમ લોભ મોહ લાગણીની અંદર દોરાય નહીં. જ્ઞાન સુખું ભટ છે, જ્ઞાન શુષ્ક છે. જ્ઞાની વ્યક્તિને કોઈ મૃત્યુ પામી જાય તો રડવું ના આવે, અને ધન દોલત મળી જાય તો હસવું ના આવે. જ્ઞાની વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ હોય.
જ્ઞાની આવા વેવલા વેડા ન કરે. તો જ્ઞાન ને સૂકું કહ્યું છે, એ શુષ્ક છે, ભાવના તત્વ ઓછું હોય છે, ભક્તિ છે ભીની છે, ભક્તિ ભીની છે, ભક્તિ મૃદુ છે, ભક્તિ કોમળ છે, ભક્તિ રડાવે છે, ભક્તિ હસાવે છે, ભક્તિ જોડે છે, ભક્તિ ભાવ ઉત્પન્ન કરે છે. પ્રેમ લક્ષણા ભક્તિના મૂર્તિમંત સ્વરૂપ એટલે રાધા કૃષ્ણ, કૃષ્ણ ગોપીઓ વચ્ચેનો પ્રેમ. અને એ લાલો એ કનૈયો કેવો લાગે છે એનું વર્ણન આ શ્લોકમાં શિષ્યોએ ગાયું. સુખદેવજી ઉભા થયા, દોડીને જાય છે પેલા શિષ્યો પાસે. હે ભાઈઓ, વંદન નમસ્કાર, તમે કોણ છો, ક્યાંથી આવો છો, તમે આ વર્ણન કર્યું એ કૃષ્ણ કોણ છે? અરે આ કૃષ્ણ તો બાપુ નંદ દુલારો છે, જશોદાનો જાયો છે. એમ નહીં, કનૈયો બંસરી બજાવતો? હા, મારે સાંભળવી હોય તો સંભળાય, તમારી ભાવના હોય તો લાલાની બંસરી. આજની તારીખે પણ એમ કહેવાય છે વૈષ્ણવો ગોલોકની અંદર ભગવાન કૃષ્ણ અને રાધાનો ગોપીઓનો રાસ મંડળ આજની તારીખે ઉપલબ્ધ છે, વિદ્યમાન છે. જેવી ભાવના એવું ફળ મળે. સુખદેવજી આજે પણ કૃષ્ણનો રાસ મંડળ વૈષ્ણવો દર્શન કરે છે. નરસિંહ મહેતાએ કરેલા રાસ મંડળના દર્શન, એવી વાત આવે છે. હે ભાઈઓ, તમે કહો છો કે આ કૃષ્ણ આવો બધો છે, એનું સ્વરૂપ આટલું બધું છે, તો એના બીજા કઈ શ્લોકો ખરા? હા, સંભળાવો ને. અહો બકીયમ સ્તનકાલકૂટમ, અહો બકીયમ સ્તનકાલકૂટમ, જિગાંસયાપાયદપ્યસાધ્વી, લેભે ગતિમ ધાતૃચિતાં તતોન્યમ, કં વા દયાલુ શરણમ વ્રજેમ, કં વા દયાલુ શરણમ વ્રજેમ. વ્યાસજીના શિષ્યો એ બીજો શ્લોક ગાયો અને એમાં શું કહ્યું? અહો બકીયમ સ્તનકાલકૂટમ. બકાસુર, કંસનો એક માણસ હતો બકાસુર. બકાસુર એટલે બગલો, બગલા સ્વરૂપે આવેલો, ભગવાન કૃષ્ણને મારવા આવેલો એક દૈત્ય. બકાસુરની બહેનનું નામ બકી, બકી એટલે પૂતના, જે માસી થઈને આવેલી કનૈયાને મારવા માટે આ બકી છે, બકાસુરની બેન. એ પૂતના માસી થઈ અને એને સ્તનપાન કરાવેલું. અહો બકીયમ સ્તનકાલકૂટમ, કાલકૂટ એટલે ઝહેર, પોતાના દૂધની અંદર ઝહેર ભરીને કૃષ્ણને મારવા આવેલી બકી એટલે કે માસી પૂતના, ભગવાને પૂતનાને મારી તો તંત નથી પણ એને તારી છે. ભગવાનને હાથે જે જે મૈરા છે એ મૈરા તો છે પણ સાથે સાથે તૈરા છે. પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. જુઓ, આપણને કોક મારવા આવે તો આપણે એને પાછા જવા દઈએ? આપણને કોક એક ગાળ દે આપણે ચાર ફટકારીએ? એ આપણે છે. કોઈ મારવા આવે અને છતાં એને મદદ કરે તો કૃષ્ણ થવાય. અહો બકીયમ સ્તનકાલકૂટમ, પોતાના સ્તનમાં કાલકૂટ ઝહેર ભરીને આવેલી માસી પૂતના, ભગવાન કૃષ્ણએ એનો ઉદ્ધાર કર્યો, એના ચરણારવિંદમાં સ્થાન આપ્યું છે, એને મુક્તિ આપેલી છે. કં વા દયાલુ શરણમ વ્રજેમ, આના જેવો દયાળુ જગતમાં કોણ હોય?